વડિયા જેની વડી ટીચર ત્યારે કોરોનાની વિશ્વ મહામારી વચ્ચે જે આપણે ભારતમાં લોકડાઉન ચાલુ છે ત્યારે તમારું ભણતર ન પકડે તે માટે આપણે ઓનલાઈન સ્ટડી વિડીયો ચાલુ કર્યા છે તો આપણે ઘણી મેલી ધોરણ 6 માં ઘણી પહેલું ચિત્ર પ્રમાણ સંખ્યા પરિચય સંખ્યા પરિચયના મુખ્ય મુદ્દો નવ છે સૌથી પહેલા સંખ્યા સંખ્યા આપણે દરરોજ નાની મોટી ઘણી બધી ઉપયોગ કરતા હોય છે તો આપણે કઈ રીતે ઓળખી કે નાની સંખ્યા મોટી સંખ્યા ક્રિયા બંધ તો કે અપ્રકરણમાં જોવા મળે તો આપણે પહેલા મુખ્ય મુદ્દા હોય એમાં પહેલો આપણે આવેલું છે કે સંખ્યાની સરખામણી ઘણી બધી આપણે સંખ્યા કરી હોય એમાં કે આપણે કઈ રીતે ઓળખી કે કઈ નાની સંખ્યા કઈ મોટી સંખ્યા બીજું છે કે કોઈની સંખ્યા માટે જો આપણે અંકો પહેલા હોય 2 અંકો 3 અંકો 4 અંકો કે 5 અંકો જેમ કોઈ પહેલા છે તેની મોટા મોટી સંખ્યા અને નાના નાની સંખ્યા કેવી રીતે બનાવી તે આપણે જોઈશું ત્રીજું છે કે ક્રમમાં ગોઠવો ક્રમમાં ગોઠવો એમાં બે છે કે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં તે જોઈશું ચોથું છે કે અંકોની અદલાબદલી જે આપણે સંખ્યા કરી છે તેમાં જે આપણે અંકોની અદલાબદલી કરીને સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા જોઈશું સ્થાન કિંમતનું પુનરાવર્તન વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 5 માં પણ સ્થાન કિંમત જો ભણી ચૂક્યા છો પણ આપણે બીજી વાર પુનરાવર્તન કરીશું જે આપણે સંખ્યા પહેલી છે એની સ્થાન કિંમત કેટલી છે છઠ્ઠું છે કે અંદાજ અંદાજ એટલે કે આપણે અંદાજિત કિંમત આપેલી હોય તો અંદાજિત મૂલ્ય કેટલું થાય તો આપણે અંદાજ લગાડતા એના શીખશું સાતમું છે કે આસન મૂલ્ય એટલે કે આપણે 10 100 1000 નું નજીકના છે રકમ આપેલી હોય કેટલું થાય છે એના વિશે આપણે આસન મૂલ્ય સાતમાં બીજા ભાગમાં આઠમું છે કે કાઉન્સનો ઉપયોગ કાઉન્સના ઉપયોગ કરતા આપણે સંખ્યાની કિંમત શોધતા છું કાઉન્સનો ઉપયોગ કરીને સંખ્યા મેળવશું નવમું છે કે રોમન અંક જે આપણે અહીં જે 100 ના આંકડા છે એનો આપણે રોમન અંકમાં તે અંક જોઈશું જ્યારે મિત્રો હવે આપણે ચાલુ કરીશું પેલો મુદ્દો છે સંખ્યાઓની સરખામણી તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજી કે સંખ્યાઓની સરખામણી 12392 4592 સૌથી મોટી સંખ્યા
7823 બનશે. વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ છે, જો સૌથી પહેલા આપણે અંકો જોવાના છે તો સામ પડાય છે 69 સંખ્યા બનશે, અને સૌથી મોટી અંક વાળી છે એ સૌથી મોટી સંખ્યા બનશે. અને જો સમાન અંકો આપેલા હોય તો આપણે પહેલો અંક જોવાનો છે કે જે નાનો અંક છે એ સૌથી નાની સંખ્યા બનશે અને જે મોટો અંક છે એ સૌથી મોટી સંખ્યા બનશે. તો વિદ્યાર્થી મિત્રો જો સમાન અંકો પણ આપેલા હોય અને પહેલો અંક પણ સમાન આપેલો હોય તો આપણે કઈ મોટી સંખ્યા નાની અને કઈ સંખ્યા નાની ये कौन उदाहरण है हमने लेने समझ મોટામાં મોટી સંખ્યા
તો આપણે જોયો એ પ્રમાણે સૌથી મોટો કાયા પણ કયો આવ્યો છે 8 એના પછી 5 એના પછી 3 અને 0 હવે આપણે સૌથી નાનામાં નાની સંખ્યા જોઈએ હોય 4 ની 4 ની સૌથી નાનામાં નાની સંખ્યા વિદ્યાર્થી મિત્રો તો આમાં તમારે જ્યારે 0 આપ્યો હોય ત્યારે ધ્યાન રાખો તો આપણે જો સૌથી નાનામાં નાના અંકની ગુણતરીનો 0 ઉછો આપો 0 પછી 3 પછી 5 અને 8 તો આ કેટલા અંકની સંખ્યા બની કહેવાય 3 અંક પણ આપણે કે સૂત્રને ગણવાની છે 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા એટલે 4 અંક ગણવાના છે તો આપણે 0 મૂકવાનો નથી તો શું કરવું તો તેના પછીની જે અંક નાનો હોય એને પ્રથમ તો એના પછી આ અંક છે 3 પછી 0 આપણે મૂકી દેવાનો એના પછી નાનો અંક છે 5 પછી 8 એટલે જ્યારે 0 આપેલો હોય ત્યારે આપણે નાનામાં નાની સંખ્યા ગણવાનો હોય ત્યારે ધ્યાન રાખવું કે 0 સૌપ્રથમ નથી મૂકવાનો નહીતર 3 નાની સંખ્યા બની જશે તો આપણે એના પછી નો અંક જોવાનો કે નાની સંખ્યા કયા કરી છે નાનો કયો એટલો છે તે પ્રથમ મૂકવાનો ત્રણ હજાર અઠાવન નાના માં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા 8520 વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું જોશું હવે કે ક્રમમાં ગોઠવો ક્રમમાં ગોઠવો આપણે બે અગાઉ કે તમે કીધું પ્રમાણ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ ચડતો ક્રમ એટલે શું વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે દાદરો ચડતા હોય ત્યારે સૌથી પહેલું પગથિયું બીજું ત્રીજું ચોથું પાંચમું એટલે આપણે નાનેથી મોટે તરફ જવાનું હોય જ્યારે આપણે દાદરો ઉતરતા હોય એટલે કે ઉતરતો ક્રમ મોટેથી નાનો તરફ એટલે કે શું પહેલું પગથિયું એટલે કે 25 24 23 એટલે મોટેથી નાના તરફ આવવાનું ચડતો ક્રમ એટલે શું નાનેથી મોટા તરફ જવું ઉતરતો ક્રમ એટલે મોટાથી નાના તરફ જો તો ઇન્દર મિત્રો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો મે આ ચાર સંખ્યા દેલી છે 685 789 4385 390 તો આપણે સૌથી પહેલા ચડતા ક્રમમાં આપણે ગોઠવ્યું હોય ચડતો ક્રમ મેં તમને કીધું તે પ્રમાણે સૌથી નાનેથી મોટે તરફ જવું તો આમાંથી સૌથી નાની સંખ્યા તો આપણે જોઈ શકીએ છીએ તો આ ચાર સંખ્યા છે આ ચાર અંકની સંખ્યા કેની ત્રણ અંકની આ ત્રણ અંકમાં એટલે 390 ચાર સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે 390 એના પછી 685 એના પછી 790 એના પછી 4385 તો આ છે ચડતો ક્રમ નાનેથી મોટે તરફ જવું એટલે 390 685 790 4385 હવે આપણે ઉતરતો ક્રમ જોઈએ તો અહીંથી આપણે ઉધુ વિચારવાનું છે કે ઉતરતો ક્રમ તો ઉતરતો ક્રમ એટલે કે મોટેથી નાના તરફ આવવું તો આમાં સૌથી મોટી સંખ્યા કે આપણે નાખેલી છે 4385 એના પછીની મોટી સંખ્યા આવે 790 એના પછી 685 એના પછી 390 આજો ઉતરતો ક્રમ ચડતા ક્રમ શું કરવાનો નાનેથી મોટે તરફ પછી સૌથી નાની સંખ્યા છે તેને લખવાની પછી એના પછી નાની એના પછી ઈ રીતે ચડતો ક્રમ કરવાનો ચડતા ક્રમમાં મોટેથી નાને તરફ તેથી તો આપણે ચોથું છે કે અંકોની અદલાબદલી જે આપણે સંખ્યા કરી છે એ અંકોનો અદલાબદલી કરીને આપણે સંખ્યા બનાવશું સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા
एक उदाहरण आप एक एग्जांपल द्वारा आप समझ लीजिए 721 जहां 721 से હવે આપણે વાત કરી સંખ્યા આપણે ફેરીની સૌથી મોટી સંખ્યા આપણે સૌથી મોટી સંખ્યા તો આપણે અમને જોતા છે જ પ્રમાણે સૌથી મોટો અંક કયો આપણે આપ્યો છે 8 તો અહીંને સૌપ્રથમ લખવાનો તેના પછીનો 7 તેના પછી 1 એટલે કે 871 સૌથી મોટી સંખ્યા બને છે एक प्रमाण सबसे नई संख्या तो क्या मां सबसे नाना अंक क्या लेवा से 1 તેના પછી નાનો અંક 7 અને 8 એટલે કે 171 તો સૌથી મોટી સંખ્યા કે બની 871 એટલે સૌથી નાની સંખ્યા 171 જ્યારે પણ આપણે બે અંક કે બે ત્રણની સંખ્યા કે ચારની સંખ્યા મળી હોય આજ પ્રમાણે સૌથી પહેલા મોટો અંક લેવાનો તેના પછી નોટ મોટો તેના પછી મોટો એ પ્રમાણે આપણે મોટી સંખ્યા બનાવવાની નાનો અંકમાં સૌથી નાનો ઊંચી નાનો પ્રમાણે સંખ્યા બનાવી આપણે ચાર અંકની સંખ્યા લઈને જોઈએ અને જ્યારે 875 તો આમાં આપણે સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો જો સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો સૌથી પહેલા મોટો અંક આપણે જોઈએ તો આ કેવો અંક આવેલો છે 8 તેના પછી મોટો અંક 7 તેના પછી મોટો અંક 5 એટલે 3 એટલે કે 8751 આથી આપણે ચાર અંકનો ઉપયોગ કરીને આને સૌથી મોટી સંખ્યા બને નહીં આ જ પ્રમાણે સૌથી નાની સંખ્યા સૌથી નાની સંખ્યા માં આપણે કી દૂર ચાર સૌથી નાનો અંક કયો આપણે આપ્યો છે તો કે 3 તેના પછી નાનો 5 તેના પછી 7 ને 8 એટલે કે 3500 ને લખ્યો છે જે સૌથી નાની સંખ્યા એની બની છે જે કે આપણે ઉદાહરણ છે લઈને સમજીએ 4021 તો આપણે આ ચાર અંકની સૌથી મોટી સંખ્યા બનાવી હોય સૌથી મોટી સંખ્યા બની તો આમાં સૌથી મોટો અંક કયો આપણે આપેલો છે 4 એના પછી 2 એના પછી મોટો અંક છે 1 એટલે 0 એટલે કે 4210 એ સૌથી મોટી સંખ્યા બની છે અને સૌથી નાની સંખ્યા તો એમાં સૌથી નાના અંક જાવ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જોયું તે જ પ્રમાણે કે 0 આપણે જ્યારે આવતો હોય ત્યારે તેને પ્રથમ મૂકવાનો નથી કેમ કે જે આપણે 0 અગાઉ મૂકશું 0 1 2 અને 4 તો એ કેટલા અંકની સંખ્યા બનશે 3 અંકની તો જ્યારે આપણે 4 અંકની કીધું હોય તો આપણે 0 અગાઉ મૂકીએ એટલે નહીં જ્યારે આ 0 અગાઉ મૂક્યો હોય 4 અંકની નીતિ સૌથી નાની સંખ્યા બનાવો તો આપણે 0 અગાઉ મૂકીએ એટલે સી 0 1 2 અને 4 અહીં આપણે 0 મૂકી શકું કેમ કે અગાઉ આપણે કંઈ કીધું નથી કે 4 અંકની સંખ્યા 4 અંકની સૌથી નાના અંકની સંખ્યા જ્યારે આપણે કીધું હોય તો 0 અગાઉ મૂકવાનો 1 ને સૌપ્રથમ લેવાનો પછી 0 ને મેળવી નાખવાનો એટલે ત્યારે સૌથી નાની સંખ્યા કે બનશે 124 તો વિદ્યાર્થી મિત્રો આપ તમારું છે હોમવર્ક જ્યારે તમે લોકડાઉન પછી આપણે જ્યારે સ્કૂલ ચાલુ થાય તમારે ઓફિશિયલ નોટબુક બનાવવું છે જેટલા આપણે કર્યું હતું નહીં લેસન આપો તમે નોટબુકમાં લખીને જ્યારે તમે પહેલા દિવસે આવશો નોટબુક ચેક કરવામાં આવશે સૌથી મોટી સંખ્યા કે સૌથી નાની સંખ્યા તમારે આમાંથી ચાર સંખ્યા મતલબ પાડી છે એક અને બે આ કોઈના છે સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યા બીજું છે કે અપરી સંખ્યા બતાવો સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યા બતાવવાની છે આ ત્રણ અંકો આપણે તો મેળવેલા છે ત્રણ અંકો પછી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બતાવવાની છે આ આપણે ચાર અંકો આપેલા છે જે ચાર અંકોનો ઉપયોગ કરીને તમારે સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યા બતાવવાની છે બીજું છે કે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમમાં ભણો તમને ચાર સંખ્યા આપેલી છે તેમાંથી તમારા ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે જેમ આપણે શીખ્યું નાનેથી મોટા તરફ સૌથી નાની સંખ્યા હોય એની બી થોડી મોટી લખવાની એ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે તેમાં તેમાં ઉતરતા ક્રમમાં બંને આમાં લખવાના છે આમાં પણ ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં લખવાનું છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે આવો ત્યારે આ લેસન કરતો આવો છું